નમસ્તે મિત્રો, મારું નામ છે કેવિન કોવાડિયા. આજે 4 જાન્યુઆરી 2019 દિનાંકમાં આપણે વાત કરી હતી કે આપણે શા માટે સ્વદેશી વસ્તુ, સેવા કે બ્રાન્ડનો યુઝ કરવો જોઈએ. એવી જ રીતે આજે આપણે એ તો કન્ટિન્યુ રાખવાનું છે, એમાં આપણે વાત કરી હતી આપણે એક શીટ મેન્ટેન કરીએ, એમાં એટલીસ્ટ આપણે લખી દઈએ કે આપણે રોજિંદા જીવનમાં સવારથી ઉઠીને સાંજે સૂતા સુધીમાં કેટલી અલગ અલગ પ્રોડક્ટ વસ્તુઓ વાપરીએ છીએ, અને જાણવાનો પ્રયત્ન કરીએ કે એ જે કંપની કે જે બ્રાન્ડ બનાવે છે એ ક્યાંની છે, એ ભારતની છે કે બહારની છે, એને ખાલી લિસ્ટ ડાઉન કરીએ. અને નોર્મલ ગણતરીથી ખ્યાલ આવે કે ટકાવારીમાં કે 100 કેટલા ટકાવારીની વસ્તુ આપણે સ્વદેશી વાપરીએ છીએ અને કેટલી બહારની, એટલે આપણને એકચ્યુઅલમાં ખબર પડે કે આપણે ક્યાં છીએ, આ રેસમાં આપણે કઈ જગ્યાએ છીએ. તો આજે હવે આપણે વાત કરીએ કે આજે બધી જે ફિઝિકલ પ્રોડક્ટ છે, આપણે જે ગઈકાલે વાત કરી હતી કે જે વસ્તુને આપણે ટચ કરી શકીએ, ટેન્જિબલ જેને વસ્તુ કહીએ, એવી બીજી પણ આવી પ્રોડક્ટો છે જે આપણે વાપરીએ છીએ, જેને આપણે ઇનટેન્જિબલ પણ કહીશું, અને બીજે એક વર્ડમાં એને ડિજિટલ પ્રોડક્ટ કહીશું. જેમ કે સોફ્ટવેર છે, સોફ્ટવેર એટલે કોડ છે, એ પ્રોગ્રામ છે, એ આપણે જોઈ નથી શકતા, પણ એને આપણે કોમ્પ્યુટરમાં કે મોબાઈલમાં ઇન્સ્ટોલ કરીએ તો એના બેનિફિટ આપણે જોઈ શકીએ છીએ, ઘણા બધા ફીચર એના યુઝ કરી શકીએ છીએ. પણ ઇઝ એ ઇનટેન્જિબલ, જેને આપણે હાથમાં પકડી નથી શકતા, પણ એ પ્રોડક્ટને આપણે યુઝ કરીએ છીએ. સવારથી ઉઠીને સાંજ સુધી કેટલા બધા સોફ્ટવેર આપણે યુઝ કરીએ છીએ, કેટલી વેબસાઇટ આપણે જોઈએ છીએ, કેટલી બધી મોબાઈલ એપ્લિકેશન નવી નાખીએ છીએ અને ઇન્સ્ટોલ કરીએ છીએ. તો આ બધું શું છે? તો આ બધું એક ભાષામાં કહીએ તો ડિજિટલ પ્રોડક્ટ છે, બરાબર. તો ડિજિટલ પ્રોડક્ટમાં શું જોવું જોઈએ? જેવી રીતે મેં આપણે ફિઝિકલ પ્રોડક્ટમાં વાત કરી હતી કે સ્વદેશી વાપરવું જોઈએ શરૂઆતમાં, તો એવી રીતે ડિજિટલ પ્રોડક્ટમાં આપણે શું કરવું જોઈએ? ડિજિટલ પ્રોડક્ટમાં આપણે વાત કરીએ કે આપણે અહીંયા પણ ઇન્ટરનેટ ને આઈટીમાં ભારત બહુ સારું એવું કામ કરી રહ્યું છે. તો ડિજિટલમાં એક બીજી એક પણ એક કોમ્યુનિટી છે જેને આપણે ઓપન સોર્સ કહીએ છીએ. મેં બી છે કે ઘણા લોકોએ નામ સાંભળ્યું હોય ઓપન સોર્સ. ઓપન સોર્સ એટલે એવી વસ્તુ, એક એવું ગ્રુપ, એવા લોકો ભેગા થયા જે લોકો પ્રોગ્રામિંગ, કોડિંગ, આઈટી જાણતા હતા, અને એમને એવું થયું કે આપણે કંઈક ભેગા મળીને એવું કંઈક પ્રોડક્ટ બનાવીએ કે જે ફ્રી હોય. ફ્રી એટલે ખરેખર ફ્રી, ખાલી કહેવાનું ફ્રી નહીં, દિલથી ફ્રી. અને એ લોકોના મનમાં એવી ભાવના હતી કે આ કોડ અમે જે બનાવીએ ને એ દુનિયાના બધા લોકો એકદમ પ્રેમથી એને વાપરે, એનો આનંદ માણે, અને જે સોફ્ટવેર છે એને યુઝ કરીને ખુશ થાય અને એ લોકો એના જીવનમાં આગળ વધે. એકદમ બેઝિક વાત કરું તમને કે કોમ્પ્યુટર કે ડેસ્કટોપ એમાં શું હોય? ઓપરેટિંગ સિસ્ટમ હોય કે જેનાથી એ ચાલતું હોય. ખરેખર તો એકચ્યુઅલી એક હાર્ડવેર છે, એમાં અમુક હાર્ડ ડિસ્ક આપી છે, રેમ આપી છે, LED સ્ક્રીન આપી છે. તો એક હાર્ડવેર છે, એક ફિઝિકલ પ્રોડક્ટ છે. પણ જ્યારે એમાં સોફ્ટવેર નાખવામાં આવે અને સૌથી પહેલું બેઝિક પ્લેટફોર્મ કે જેને આપણે ઓપરેટિંગ સિસ્ટમ કહીએ છીએ, જેમ આપણું શરીર છે એક ફિઝિકલ પ્રોડક્ટ છે, પણ એમાં એક આત્મા છે, તો એનાથી આ બધું વર્ક કરે છે, હૃદય ધબકે છે, બધું સરખું ચાલે છે. જ્યારે એવો સમય આવશે ત્યારે એ આત્મા જતો રહેશે, એટલે બોડીઓ ત્યાં જ રહેશે, પણ એ ખાલી બોડી રહેશે, એમાં આત્મા નહીં હોય, તે માણસ નહીં હોય, એ ખાલી બોડી રહેશે. એવી જ રીતે કોમ્પ્યુટરમાં પણ છે કે એક હાર્ડવેર છે અને બીજું સોફ્ટવેર, અને સોફ્ટવેરમાં સૌથી બેઝિક પ્લેટફોર્મ કે જેના ઉપર બધું આખું બિલ્ડ થાય છે, આપણે જે યુઝ કરીએ છીએ, એને કહેવાય ઓપરેટિંગ સિસ્ટમ. તો ડેસ્કટોપમાં મેજોરિટી અત્યારે વિન્ડોઝ નામની એક ઓપરેટિંગ સિસ્ટમ ચાલે છે, જે કંપની એને બનાવે છે, એનું નામ છે માઇક્રોસોફ્ટ. તમે નામ સાંભળ્યું હશે, બિલ ગેટ્સ એના સ્થાપક છે. તો એક ઓપરેટિંગ સિસ્ટમ છે, એમ આપણે અલગ 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 સોફ્ટવેરને પછી નાખીએ છીએ આપણે જરૂર પ્રમાણે. જો જરૂર ના હોય તો આપણે અનઇન્સ્ટોલ કરી દઈએ છીએ, જ્યારે કંઈક નવું જાણવું હોય તો આપણે ડાઉનલોડ કરીને exe ફાઇલ એને ઇન્સ્ટોલ કરી દઈએ છીએ. તો આમ જોવા જઈએ તો એક પ્રોડક્ટ છે, એ કમર્શિયલ પ્રોડક્ટ છે, એના માઇક્રોસોફ્ટ પૈસા લે છે આપણી પાસેથી, અલગ અલગ એના જે વર્ઝન હોય એ પ્રમાણે રેટ લે છે અને આપણને સર્વિસ આપે છે. હાલાકી મોટાભાગે આપણે ક્રેક કરીને વાપરીએ છીએ, એ અલગ વસ્તુ છે, પણ આમ જોવા જઈએ તો એ કમર્શિયલ પ્રોડક્ટ છે અને એના એ કરીએ છીએ. તો જે લોકો ઓપરેટિંગ સિસ્ટમ, જે લોકો એનું કોડિંગ જાણે છે, એ લોકો એનો વિચાર આવ્યો કે આ તો એની મોનોપોલી થઈ જશે એક દિવસે, તો શું કરવું? તો એ લોકોએ એક નવી ઓપરેટિંગ સિસ્ટમ બનાવી અને એક કોમ્યુનિટી બનાવી જેને લિનક્સ નામથી ઓળખાય છે, ઉબુન્ટુ નામથી ઓળખાય છે,
બેઝિકલી આ બધા નામ છે ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમના. મતલબ આમાં જે બધા આપણે કામ કરીએ છીએ બધા જ કામ ત્યાં થશે અને એનો કોઈ ચાર્જ નહીં હોય, કારણ કે એ લોકોએ બનાવવા માટે પણ ચાર્જ નથી. લોકો એ લોકોએ જેમ આપણે કહીએ છીએ ને કે અમુક વસ્તુ તો આપણે સોસાયટી માટે કરવું જોઈએ, એ પણ કમર્શિયલ આસ્પેક્ટ ના હોય. કોઈ પ્રોફેશનલ ડૉક્ટર હોય પણ ક્યારેક કોઈ સરકારીનું કામ આવે તો એ ફી ન લે, એમ કે આ કામની મારે ફી ન લેવાય. કેમ? કારણ કે આ મેં સોસાયટી માટે કર્યું છે, એવા લોકો માટે કર્યું છે કે જેનાથી એને ખરેખર બેનિફિટ થાય. એક માણસ એક સ્ટેજે પહોંચી જાય પછી ચેરિટી કરે છે, પછી એવું થાય છે કે મેં આ બધું ભેગું કર્યું અને એક દિવસ જતો રહીશ. આ જે ભંડાર મેં ભેગું કર્યો છે એ શું કામનો જો પડ્યો રહેતો? બીજી સામે જ્યારે એને દેખાય છે કે લોકોને કેટલી બધી જરૂર છે એજ્યુકેશનમાં, બેઝિક નાની વસ્તુમાં જ્યારે લોકો એની સામે એ નજરે ચડે તો એમ થાય કે મારે બધું આપવું જોઈએ, તો એ બધી વસ્તુ એઝ એ ફ્રી ઓફ કોસ્ટ અથવા બેનિફિટ ફોર ધ સોસાયટી આપી દે છે. તો એવી જ રીતે આ બધા જે આઈટીના ડેવલપર છે, આપણે જે લોકો જાણતા નથી એને એવું લાગે કે આ લોકો શું આઈટીમાં કોડમાં મથ્યા કરે છે, કોમ્પ્યુટર સ્કૂલમાં શું એવા આંકડાની રમત શબ્દોની રમતમાં લખ્યા કરે છે, પણ એકચ્યુઅલી કોડ લખે છે. અને જ્યારે એ લોકોને પણ એવો અહેસાસ થયો કે અમારે પણ એક સોસાયટીને આપવું જોઈએ, ત્યારે આ ઓપન સોર્સ કોમ્યુનિટી, લિનક્સ કોમ્યુનિટી, ઉબુન્ટુ કોમ્યુનિટી, આવી બધી કોમ્યુનિટીનો જન્મ થયો. અને અત્યારની આજની તારીખમાં કહું તો બહુ સરસ, મેં હમણાં રિસેન્ટલી તે ઉબુન્ટુ મિન્ટ, લિનક્સ મિન્ટ, એ ઓપરેટિંગ સિસ્ટમમાં ઘણા બધા ભાગ છે, એમાંથી એક ભાગ છે. એટલે વસ્તુ એક જ છે પણ જેવી રીતે આપણા બ્રાન્ડ નેમ કહે છે ને અલગ અલગ, એવી જ રીતે બધી છે લિનક્સ બેઝ જ તે ઓપન ફ્રી ઓપરેટિંગ સિસ્ટમ જ છે. પણ એક જે ઓએસ હું હમણાં યુઝ કરું છું એનું નામ છે મિન્ટ, લિનક્સ મિન્ટ. આનું જે વર્ઝન જે હોય, જેમ વિન્ડોઝમાં 7, 9, 10 અત્યારે છે, એવી રીતે એનું જે વર્ઝન છે 19 લિનક્સ મિન્ટ 19. તો મેં આની પહેલાં જે મારી ઓએસ હતી એનું પહેલાં મેં બેકઅપ લઈ લીધું મારી હાર્ડ ડ્રાઈવમાં અને આ ફોર્મેટ કરીને આખું નવું ઇન્સ્ટોલ કર્યું. એનું જે યુઝર ઇન્ટરફેસ છે બહુ સરસ છે. પછી આ એક થયું બેઝિક પ્લેટફોર્મ. હવે આના ઉપર અત્યારે એક કોમ્યુનિટી એટલી રીચ થઈ છે કે બધા સોફ્ટવેર જે આપણે વાપરીએ છીએ ને એમાંથી મોટાભાગના સોફ્ટવેર એ લિનક્સ માટે પણ અવેલેબલ છે. હજી બીજી એક ઓપરેટિંગ સિસ્ટમ છે, એ છે એપલ. એપલ જે કંપની છે એની પણ એક ઓપરેટિંગ સિસ્ટમ છે જેને મેક ઓએસ કહેવામાં આવે છે, એમણે મેક નામ આપ્યું છે. પણ એ પણ કોમર્શિયલ છે, એના માટે પણ એપલ અમુક પૈસા ચાર્જ કરે છે, અમુક નહીં ઘણા બધા પણ ચાર્જ કરે છે. તો સૌથી બેઝિક થયું વિન્ડોઝ, પછી છે આ મેક, અને ત્રીજું કે જેને આપણે ઓપન સોર્સ કહેવામાં કહીએ છીએ જે ફ્રી છે, જેનો કોઈ ચાર્જ નથી, એની આખી કોમ્યુનિટી છે, ઘણા બધા ડેવલપર લાઈવ સપોર્ટમાં આપણા બેઠા હોય છે. તમને ગમે તે પ્રોબ્લેમ થાય તમે ખાલી એક ઇમેઇલ નાખો, એક કોમેન્ટ નાખો, એ લોકો રિપ્લાય કરે છે, કોઈ ચાર્જ નથી. આ ખર્ચ, આ એ જ ભાવના મિત્રો, જીવનમાં બધું કમર્શિયલ ના હોઈ શકે. અમુક લોકો એક લેવલે પહોંચ્યા પછી સોસાયટી તરફ વળે છે, જ્યારે અમુક લોકોને એવું થાય છે કે અત્યારે મને જેટલું આવડે છે ને એટલું જ મારે ચાલુ કરી દેવું છે. તો ડેવલપરની એ ટીમ છે, મે બી એ લોકો કંઈક જોબ કરતા હશે, કંઈક ઇન્ડિપેન્ડન્ટ ફ્રીલાન્સિંગ વર્ક કરતા હશે, ખબર નહીં કઈ રીતે એમનું જીવન ચાલતું હશે, પણ તોય એમણે એવું રાખ્યું કે મને જે આવડે છે એ હું લોકોને બેઝિક થિંગ તો હું ફ્રી આપું ને આપું જ. આપણે સ્કૂલમાં પણ એવું હોય છે કે બેઝિક એજ્યુકેશન ફ્રી છે અને કમ્પલસરી છે. આપણા ભારતમાં એ સંવિધાનમાં એવું છે કે જે પ્રાઇમરી લેવલનું જે એજ્યુકેશન છે એ ફ્રી છે, એનો કોઈ ચાર્જ ના લઈ શકે. હા, બીજી બધી ઘણી હાઈફાઈ સ્કૂલો અવેલેબલ હોય કોઈને જવું હોય તો, પણ એજ્યુકેશન અહીંયા ફ્રી આપે છે અને ભારતના દરેક નાગરિકનો એ હક છે. અને કમ્પલસરી કહેવામાં આવ્યું છે કે તમારે લેવું પડશે, એવું નથી કે મારે નથી લેવું નહીં ચાલે, આ તો બેઝિક છે. પછી તમારે જીવનમાં જે કરવું હોય તે કરો, પણ સ્કૂલનું જે ભણતર છે પ્રાઇમરી એ આપણા ભારતમાં ફ્રી અને કમ્પલસરી છે. કોઈ દિવસ આપણે એની પણ વાત કરીશું કે એની ગવર્મેન્ટની એક્ઝેક્ટ ગાઈડલાઇન એ શું છે, પણ જેટલું અત્યારે મને ખબર છે કે એ ફ્રી અને કમ્પલસરી ગવર્મેન્ટે કહ્યું છે કે દરેક જણે ભણવું જ પડશે બેઝિક એજ્યુકેશન, પછી તમને જે તમારા જીવનમાં લાઈન ચૂઝ કરવી હોય તે કરી શકો, પણ એટલીસ્ટ તમે બેઝિક જાણો, ભણતર જે બહુ સરસ છે. તો એવી જ રીતે આ ડેવલપરોએ એવું આખું આ લિનક્સ ઉબુન્ટુ બનાવ્યું છે કે જે ફ્રી છે, એ ખરેખર એમના ગુડવિલમાંથી એવું આવ્યું છે કે આ કોડ જે અમે જાણીએ છીએ એ કોડ ખરેખર લોકોના બેટરમેન્ટ માટે યુઝ થવો જોઈએ, નહીં કે ખાલી એને હું એક એઝ અ પ્રોડક્ટ બનાવી દઉં, થપ્પો મારીને કમર્શિયલ પ્રોડક્ટ કરી દઉં અને અમુક પૈસા ચાર્જ કરતો રહો. એ ખોટું નથી, પણ જ્યારે આપણે લાર્જર સેન્સમાં જોઈએ ત્યારે આપણે આ જોવું પડશે. આ આપણે વાત કરી ઓપરેટિંગ સિસ્ટમની. પછી બીજા કયા બીજા ઘણા બધા સોફ્ટવેર દરેક અલગ અલગ લોકો યુઝ કરતા હોય છે, પણ બીજું એક સોફ્ટવેરની જે હું વાત કરું, બે આમ તો વાત કરું કે ઇન્ટરનેટ બ્રાઉઝર, એમાં એક છે ઇન્ટરનેટ બ્રાઉઝર.
આજે બધું જ આપણે નેટ ઉપર જે જ્યારે જોઈએ છીએ, તો એક સોફ્ટવેર આપણે સૌથી વધારે મસ્ત જોઈએ છીએ, ઇન્ટરનેટ બ્રાઉઝર. તો ઇન્ટરનેટ બ્રાઉઝરમાં પણ તમે ઘણા બધા વાપરતા હશો, દરેકનો પ્રેફરન્સ હશે. પણ એમાં પણ તમને જાણી દઉં કે કેટલા આવા કમર્શિયલ પ્રોડક્ટ છે અને કેટલા ઓપન સોર્સ છે. જ્યારે આપણે ગયા અંકમાં ફિઝિકલ પ્રોડક્ટની વાત કરતા હતા, ત્યારે આપણે બે વસ્તુ જોઈએ છીએ કે કેટલી વસ્તુ ભારતમાં ભારતની બ્રાન્ડ ભારતની કંપની બનાવે છે અને કેટલી બહારની બનાવે છે. તો એ વખતે આપણે એવું કહેતા હતા કે આપણે ભારતનો યુઝ કરવો જોઈએ, ભારતની પ્રોડક્ટનો. તો જ્યારે ડિજિટલ પ્રોડક્ટની વાત કરીએ ત્યારે એમાં પણ બે સેગમેન્ટ છે, એક છે ઓપન સોર્સ કમ્યુનિટી અને બીજી છે કમર્શિયલ કમ્યુનિટી. તો ઇન્ટરનેટ બ્રાઉઝરના સેગમેન્ટમાં જે ઓપન સોર્સનું એક બ્રાઉઝર કહેવાય, જે અત્યારે ઘણું બધું સારું એવું ચાલે છે અને અત્યારે હું પણ યુઝ કરું છું, એનું નામ છે મોઝિલા ફાયરફોક્સ. હા મિત્રો, આ પણ એક કોમ્યુનિટી છે ડેવલપર. એના સાઇટ ઉપર તમે જોશો તો તમને ક્યારેય પેલું પ્રાઇઝિંગનો ઓપ્શન નહીં જોવા મળે, બિકોઝ દે વોન્ટ ટુ ગીવ ઇટ ફોર ફ્રી, ફ્રી એન્ડ રિયલી ફ્રી, નોટ જસ્ટ ટુ માર્કેટ એઝ અ ફ્રી. હવે આ મોઝિલા ફાયરફોક્સ છે ઇન્ટરનેટ બ્રાઉઝર છે, તેમાં પણ તમે દરેક આપણે સાઇટ સર્ચ કરી શકીએ છીએ, બુકમાર્ક કરી શકીએ છીએ, આપણને ગમતી વેબસાઇટને આપણે સેવ કરી શકીએ છીએ, આપણું જે પણ રોજિંદા જીવનનું કામ છે એ કરી શકીએ છીએ. તો આજે જ પહેલાં અત્યારે તમે જે પણ ઓપરેટિંગ સિસ્ટમ વાપરતા હો, ઓપરેટિંગ સિસ્ટમ ચેન્જ કરવી એટલે એક થોડુંક મોટું ડિસિઝન છે. એટલું ઇનિશિયલ સડન નહીં લેવાય, આજે આજે નહીં થાય, તમે થોડા દિવસ એની ઉપર સ્ટડી કરશો પછી તમે સ્ટેજ ઉપર આવશો. પણ આ ઇન્ટરનેટ બ્રાઉઝરવાળું જે ઓપ્શન છે એ તો તમે આજે અત્યારે જ કરી શકો છો. આ વિડીયો સાંભળો છો અને તમને એવું લાગે છે કે મારે ઉપર વાપરવું જોઈએ, તરત જ તમે જાઓ મોઝિલા ફાયરફોક્સની વેબસાઇટ ઉપર ડાઉનલોડ કરો. જો તમે વિન્ડોઝ વાપરતા હશો તો વિન્ડોઝ માટે પણ એનું અવેલેબલ છે, અને જો તમે ઓલરેડી લિનક્સ વાપરો છો તો એમાં બાય ડિફોલ્ટ આવશે, અથવા તમે ડાઉનલોડ કરી લો. ઇવન હા, તમે જે મોબાઈલ વાપરો છો એમાં પણ મોઝિલા ફાયરફોક્સનું, એમાં પણ આપણે બ્રાઉઝર યુઝ કરીએ છીએ, તો એમાં પણ મોઝિલા ફાયરફોક્સનું બ્રાઉઝર ડાઉનલોડ કરો અને એ યુઝ કરો, બીકોઝ એ ફ્રી છે, એ ખરેખર ફ્રી છે. બીજું બ્રાઉઝર જે વધારે અત્યારે ચાલે છે એ છે ગૂગલ ક્રોમ. ગૂગલની ઘણી બધી સર્વિસ આપણે વાપરીએ છીએ, પણ એન્ડ ઓફ ધ ડે એ પણ એક કમર્શિયલ કંપની છે, એનો કોઈ વિરોધ નથી. પણ આપણે જોવું જોઈએ કે એના ફાઉન્ડેશન રૂટ્સ ક્યાં છે. એ કમર્શિયલ કંપની છે જેમાંથી અત્યારે અમુક પ્રોડક્ટને ફ્રી આપે છે અને અમુકના પછી ચાર્જ લે છે. ફ્યુચરમાંની પ્રાઇઝિંગ પોલિસી ચેન્જ કરશે નહીં કરે આપણને ખબર નથી, પણ આપણે યાદ રાખવું જોઈએ મિત્રો કે એ પણ એક કમર્શિયલ કંપની છે. અને બ્રાઉઝરમાં બીજો પ્રશ્ન એવો થાય છે કે ડેટાનો, આપણે જેટલી સાઇટ યુઝ કરીએ છીએ બધાનો ડેટા એમની પાસે જતો હોય છે. તો એ મે બી એને એના ડેટાનો યુઝ આગળ કરતા હોય ન કરતા હોય એ આપણને ખબર નથી. પણ આ ડેટા સિક્યુરિટીની વાતો હમણાં ઘણી ચાલી છે, અને એ છે જ તે કે જેટલો ડેટા આપણે આપીશું એ બધો કંઈક ને કંઈક એનો એ લોકો મિસયુઝ થાય તો વાંધો, પણ મિસયુઝ થાય ના થાય, આપણને એઝ અ બોટ ના બનાવી દે. તો જ્યારે હું મોઝિલા ફાયરફોક્સની વાત કરું છું એમાં પણ ડેટા ટ્રેક થતો હશે, પણ એ કમ્યુનિટીની શરૂઆત જ એઝ ઓપન સોર્સ થઈ છે, નોટ એઝ અ કમર્શિયલ કંપની શરૂઆત થઈ છે કે જેનો ઉદ્દેશ એક પ્રોફિટ બનાવવાનો હોય. એની શરૂઆત જ એક એઝ અ કમ્યુનિટી, એક ઓર્ગેનાઇઝેશન થઈ છે, એક ફાઉન્ડેશન થઈ છે. તો આપણે એની ઉપર પહેલાં ટ્રસ્ટ કરી શકીએ. અને ગૂગલ એનું બીજું એક ઓપન સોર્સ વર્ઝનની બહાર પાડ્યું છે ક્રોમને, એઝ એને કમર્શિયલ પ્રોડક્ટ એક પોતાનું ઇન્ડિપેન્ડન્ટ રાખ્યું છે. અને બીજી એક મિત્રો તમને વાત કહી દો કે આ ઓપન સોર્સનો મતલબ શું થાય છે ખબર, કે એનો જે કોડ હોય ને એ કોડ પણ એ લોકો ફ્રીમાં એમની સાઇટ ઉપર અવેલેબલ આપે છે. એટલે બીજા લોકો જે આપણા આજુબાજુ જે કોમ્પ્યુટરના જે જાણકાર લોકો છે એ કોડમાં અપડેટ કરી શકે. આ તો કેવી ગજબની વાત, એવી વાત થઈ ગઈ કે રેસીપી આપી દીધી. આથી આપણે કોઈ હોટલમાં જમવા જઈએ જેનો આપણને સ્વાદ બહુ ભાવતો હોય તો આપણે ખાઈ લઈએ, પણ અમુક વસ્તુ આપણા ઘરે પણ આપણે બનાવતા હોય, પણ અમુક વસ્તુ એમના વર્ઝનમાં ચેન્જ હોય, ટેસ્ટમાં ફરક આવતો હોય, તો આપણે એમને પૂછવાનો પ્રયત્ન કરીએ કે સાહેબ તમે આમાં એવું તો શું નાખો છો અથવા કઈ રીતે બનાવો છો, એની રેસીપી શું છે. તો મોટાભાગે લોકો નથી શેર કરતા, એમને લાગે છે કે મારી મોનોપોલી તૂટી જશે. એ એમનો પ્રશ્ન છે, હું કોઈ કોમેન્ટ નથી. હું તમને કહેવા માગું છું કે મોટાભાગે લોકો રેસીપી નથી શેર કરતા. હા, તમને જમવા આપે છે, મે બી નેમનોલ કોર્સ જમવા આપશે, પણ જમવા આપે પણ એની રેસીપી નથી શેર કરતા. તો એવી જ રીતે આ ઓપન સોર્સમાં તો ફાયદો છે કે એ લોકો એની રેસીપીનો જે કોડ છે ને જેની ઉપર બનાવે એ પણ શેર કરે છે. કે માની લો, માનીને તમને કંઈક નવો આઈડિયા આવ્યો અથવા આપણે કંઈક કસ્ટમાઇઝ કરવું છે તો એ પણ એમાં કરી શકીએ. કેટલી મોટી વસ્તુ કહેવાય, કેટલી મહેનતથી એક કોડ બન્યો હોય એને પણ એક ફ્રીમાં અવેલેબલ કરે છે કે બીજા લોકો એમાં એક્સપેરિમેન્ટ કરી શકે. આ જે નોલેજ છે ને એ કંઈ રૂકી ના જાય, એમાં કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ આવતું રહે. ડિજિટલ પ્રોડક્ટમાં તો એ કોઈ પ્રોડક્ટ બનવાની જ નથી કે એક પ્રોડક્ટ બનાવી અને પછી ચાલતું રહે, એમાં કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ આવશે. આપણે મોબાઈલમાં એપ નાખીએ છીએ તો એના અઠવાડિયે મહિને એમાં નવા નવા અપડેટ વર્ઝન આવતા જ હોય છે, કારણ કે
જે પણ નવી ટેકનોલોજીમાં અપડેશન તો રહેશે, તો આ લોકો એનો કોડ પણ ઓપન સોર્સ. એટલા માટે હું તમને એટલું કહું છું કે ખરેખર બહુ મોટી વસ્તુ છે કે એવી એવી વાનગી છે કે જેની જે આપણને ભાવે તો છે, જે ફ્રીમાં તો છે, છતાં એની રેસીપી પણ એ લોકો આપણને આપે છે કે જેથી આપણે ઘરે બી બનાવી શકીએ, એમાં ચેન્જ કરી શકીએ અને જાણી શકીએ. અને ત્રીજું એક આપણે વાત કરીએ કે ઇન્ટરનેટ બ્રાઉઝર ઓપરેટિંગ સિસ્ટમ, અને પછી એક સોફ્ટવેર જે આપણે બહુ વાપરતા હોઈએ છીએ, તો એક છે માઇક્રોસોફ્ટ ઓફિસ, યાની કે ઓફિસ સ્યુટ. માઇક્રોસોફ્ટ ઓફિસ તો આપણે ખાલી લોકો આપણે કહીએ છીએ, પણ એ જે ઓફિસ સ્યુટ, ઓફિસ સ્યુટ એટલે જે ડે ટુ ડે લાઈફમાં આપણે શેનું કામ હોય, તો આપણે કંઈક લખવાનું કામ હોય, પેરેગ્રાફ, સેન્ટેન્સ, નિબંધ, તો લખવાનું કામ આપણે શેમાં કરીએ છીએ, વર્ડ પ્રોસેસર કરીને, વર્ડ પ્રોસેસર એક હોય કે જેમાં વર્ડ એટલે કે લખાણનું કામ તમે કંઈ પણ લખી શકો, એમાં એડિટિંગ કરી શકો, એમાં કસ્ટમાઇઝેશન કરી શકો, એમાંથી પ્રિન્ટ એની કાઢી શકો, કોઈ સાથે શેર કરી શકો, એને એઝ અ ટેક્સ્ટની ફાઇલમાં સેવ કરી શકીએ. પછી બીજું હોય છે શીટ હોય છે, કે ટેબલ, એક્સેલ શીટ આપણે કહીએ છીએ, કે આવું કંઈ ગણતરીનું કામ જે છે કે ભાઈ દરેક મહિનામાં કેટલું ટેમ્પરેચર રહ્યું, તો એમાં શું છે, ખાલી વર્ડથી કામ નહીં ચાલે, આપણે ટેબલનું આખું ફોર્મેટ જોઈશે, કારણ કે આપણે ડેટા મિસ અકાઉન્ટિંગ બેલેન્સ શીટ અકાઉન્ટિંગમાં સૌથી વધારે એક્સેલ શીટનો યુઝ થાય છે અને ઘણી બધી રીતે, તો આવું આખું એક શૂટ હોય છે. પછી પ્રેઝન્ટેશન આપણે ડે ટુ ડે લાઈફમાં અત્યારે આપવા પડે છે, આપીએ છીએ. એ કોમ્યુનિકેશન જ્યારે કોઈ મિટિંગમાં આપણે જવું હોય તો એક ત્યારે આપણે વર્ડ ફાઇલ કેવું લઈ નથી, આપણે પ્રેઝન્ટેશન મોડમાં જઈએ છીએ કે જેમાં અલગ અલગ સ્લાઇડો હોય છે, તો પ્રેઝન્ટેશન બનાવવાનું એક ફીચર ઓફિસ શૂટમાં હોય છે. તો અત્યારે જે ઓફિસ શૂટ મેબી મેજોરિટી લોકો યુઝ કરતા હશે, માઇક્રોસોફ્ટનું જે છે ઓફિસ, અને અલગ અલગ વર્ઝન છે, 3, 7, 13, પણ એ પણ એક કોમર્શિયલ છે. હા, અત્યારે આપણે ક્રેક વાપરીએ છીએ, અલગ વસ્તુ છે, પણ એનો મતલબ એવો છે કે આપણે એ કંપની એને ફ્રીમાં નથી આપતી, પણ આપણે એને મારી મચડીને ફ્રીમાં લઈ લીધું છે. એનો કોઈ વિરોધ કંપની વેલી મોડી કરે છે નથી કરતી, અલગ વસ્તુ છે, પણ જ્યારે એવું જ ઓફિસ શૂટ આવ્યું, આપણી ઓપન સોર્સ કોમ્યુનિટી બનાવી હોય, મોટા ભાગના ફીચર જેમાં આપણે યુઝ કરી શકતા હોય, તો આપણે એક વખત એને એટલીસ્ટ ટ્રાય તો કરવો જોઈએ. તો એવું એક ઓફિસ શૂટનું નામ છે, લાઇબર ઓફિસ, LIBRE ઓફિસ, અને અત્યારે હું જે વર્ઝન 6 ચાલે છે, મેં જ્યારે પહેલી વખત મારે PCમાં નાખ્યું હતું એનું વર્ઝન 4 હતું થોડું, તો પણ મોટા ભાગના જે આપણે અત્યારે એક્સેલ શીટ, વર્ડ ફાઇલ, પ્રેઝન્ટેશન ફાઇલ, આ જે બધા આપણે ઓફિસ શૂટ યુઝ કરીએ છીએ ને, એ બધા જ ફીચર આમાં પણ એ લોકોએ આપ્યા છે, અને ખરેખર બહુ સરસ. અત્યારે 4માંથી 6 આવી ગયું છે, અત્યારે પણ હું લાઇબ્રેરી ઓફિસ 6 યુઝ કરું છું મારા ઉબુન્ટુમાં. બહુ સરસ છે, બધા મારા કામ એમાં થઈ જાય છે. માઇક્રોસોફ્ટ ઓફિસને હું છેલ્લા 30, જ્યારેથી મેં આ નવું ઉબુન્ટુ નાખ્યું ત્યારથી નાખ્યું નથી, અને સક્સેસફુલી મારા કામ કરી શકું છું. તો તમે આ બી એક વખત પ્રયત્ન કરજો. આ બે બહુ મેઇન છે, ઇન્ટરનેટ બ્રાઉઝર જે ઓપન સોર્સ આપણે વાપરીએ, અને ઓફિસ સૌથી બેઝિક છે. ધીમે ધીમે આપણે ઓફિસ તરફ પણ જઈશું. તો આ બે એટલી ડાઉનલોડ કરો અને એને જો, એમાં કઈ યુઝર ફંક્શન, એને એટલી પ્રયત્ન કરો. પહેલાં આપણને બહુ એવું લાગશે કે યાર આ શું છે, પણ હું તો એક તમને કહીશ કે પ્રોપરાઇટરનું ક્રેક કરીને સોફ્ટવેર વાપરવું ને, એની કરતાં વાપરવું બહેતર છે. આ ખુદદારીની વાત છે. આ મિત્રો, થોડા ટાઈમ પહેલાં આપણે જઈએ ને, 70 વર્ષ પહેલાં જ્યારે આઝાદીનો માહોલ હતો, ત્યારે અમુક લોકો એવું કહેતા હતા કે હું આ અંગ્રેજોની ગુલામી કરું ને, એની કરતાં મારી ભલે સ્વતંત્રતા બહુ એમાં એટલા મને બેનિફિટ ન હોય, એટલી મને મુશ્કેલી પડતી હોય, પણ એ મારી આઝાદી છે, એ મારી સ્વતંત્રતા છે. તો એવી જ રીતે તમને કહીશ કે આ પ્રોપરાઇટર અને કમર્શિયલ સોફ્ટવેર ક્રેક વાપરવા ને, એની કરતાં લાઇબર આ ઓપન સોર્સ વાપરવું ઘણું સારું છે. એટલે એનો પ્રયત્ન કરો, તમે પણ એ વસ્તુ ફીલ કરશો. જે લોકોએ પોતાની મહેનતથી ફ્રીમાં વસ્તુ બનાવી છે, તમે યુઝ કરશો ને, તમને અલગ ફિલિંગ આવશે, અલગ એ અલગ જ અહેસાસ હશે. જે અહેસાસ એવો છે, જ્યારે આપણે કોઈ ભૂખ્યાને જમાડીએ છીએ તો એને એક સંતોષ થાય છે. હવે તમે કેટલા રૂપિયાનું જમાડો છો, શું જમાડો છો, એની ખાલી જે ભૂખ હતી તમે મીટાવી, તો ઇટ્સ અ ગુડ થિંગ. એ આ જે કોઈકને આપવાનો જે અહેસાસ છે ને, એ અલગ જે રીતે અહેસાસ હોય છે ને, એ નથી મજા કરી શકતો. એવો જ અહેસાસ આ ઓપન સોર્સ વસ્તુ તમે વાપરશો, તમે ખરેખર ફીલ કરશો. કારણ કે આખી દુનિયામાં આમાં આપણે એવું આપણે રિસ્ટ્રિક્ટ નહીં કરીએ કે ભારતના ડેવલપર, કારણ કે આખી દુનિયાના બધા માણસો જ છીએ, આપણે માણસો જ છીએ. તો જે લોકો ઓપન સોર્સમાં કન્ટ્રીબ્યુટ કર્યું છે, એની પ્રોડક્ટ આપણે વાપરવાની છે. અને બીજી બી એક વસ્તુ કહીશ કે જે લોકો ભારતમાં તો ઘણા બધા IT ડેવલપર, કોડર, પ્રોગ્રામર છે, જે લોકો કોડિંગને એવું જાણે છે, એ કંઈક ને કંઈક પોતાની રીતે આ બધી કોમ્યુનિટીમાં થોડું પોતાનું યોગદાન આપે. તો આ જે વર્ઝન જે મિન્ટનું 19 છે એટલું સરસ છે, તો આવતા વર્ઝન બહુ સરસ થાય.
લાઇબર ઓફિસનું જે અત્યારે 6 નંબરનું વર્ઝન હું વાપરું છું, તો મે બી આગળના 7-8 વર્ઝન આવે એ એટલા સરસ વર્ઝન આવે કે અત્યારના જે પ્રોપ્રાઇટર સોફ્ટવેર છે એની કમ્પેરથી ક્યાંય આગળ નીકળી જાય. અને બની શકે ને, આ કમર્શિયલ સોફ્ટવેર પણ બનાવે છે, એ બી માણસો જ બનાવે છે, મારા તમારા જેવા, અને મોટાભાગના ભારતના લોકો બનાવે છે સાહેબ મિત્રો. તો આપણે આ કોમ્યુનિટી કેમ ના બનાવી શકીએ? બનાવી શકીએ. અત્યારે ભારતમાં આખી દુનિયાનું આઈટીનું કામ લોકો અહીંયા ઘરે બેઠા બેઠા કરે છે, બહાર જઈને કરે છે, બરાબર. તો એક સમય અટૂંકમાં એ લોકો જાણે છે, આ ભારતના લોકો જે મહેનતુ લોકો છે એ આ કોડિંગ જાણે છે, એની ડિટેલિંગ ટેકનોલોજી એડવાન્સમેન્ટ જાણે છે, તો એનો ઉપયોગ બહુ સરસ રીતે આગળ થઈ શકે એવો છે. ઠીક છે મિત્રો, આજે આજે આટલું જ રાખીએ. પણ આજે પણ એક એવું કરીએ, આપણે આપણી એક ઓપન સોર્સ શીટ બનાવીએ, એમાં એટલીસ્ટ લિસ્ટ ડાઉન કરીએ કે અત્યાર સુધી હું કેટલા સોફ્ટવેર વાપરું છું, એક કેવા છે, કમર્શિયલ છે કે ઓપન સોર્સ છે. એમાંથી પણ આપણને સ્કોર મળશે ટકાવારીમાં કે 80% સોફ્ટવેર હું અત્યારે ઓપન સોર્સ વાપરું છું, 20% કમર્શિયલ વાપરું છું. ઓકે, અમુક સોફ્ટવેર એવા હોય કે તમારું એવું પ્રોફેશન હોય કે એમાં અત્યારે તમે ઇનિશિયલી શિફ્ટ ના કરશો, કોઈ વાંધો નહીં, પણ એટલું જેટલા થાય છે એટલા તો કરીએ આપણે. એની પણ એક શીટ બનાવીએ, જેમ ગઈકાલે આપણે આપણો સ્વદેશી સ્કોર આપણે જાણી શકતા હતા કે કેટલી ટકાવારીમાં વસ્તુ આપણે ફિઝિકલ પ્રોડક્ટ સ્વદેશી વાપરીએ છીએ, એવી જ રીતે આજે આપણે કાઢીએ કે આપણો ઓપન સોર્સ સ્કોર કેટલો છે, કેટલા સોફ્ટવેર આપણે એવી રીતે યુઝ કરીએ છીએ. અને પછી હજી એમાં આગળ કઈ રીતે ડીપમાં જવા છે આગળ જાણીશું. ઠીક છે, ધન્યવાદ. એક ઓમકાર સાથે આપણે આપણું આ વાર્તાલાપને અંત કરીએ. Astro.